कच्छ न्यूज में आपनु स्वागत छे। हूँ सुनील माकड़। आज ना बुलेटिन ना अन्य समाचारों निहाइए ते पहला एक नजर करिए मुख्य समाचारों पर। शाळानी मुग्ध विद्यार्थिनीओनी छेड़ती करता शिक्षकोनी फरियादना मुद्दे वालीओ अने तंत्र नथी गंभीर। इंद्राबाई हाईस्कूलना त्रण शिक्षकों ऊपर चींधाती शंकानी सोई पछी पण फरियाद माटे कोई आगळ ना आवता तर्क वितर्को। માતાના બળથી પરત ફરતા માઈ ભક્તો રામ ભરોસે, વાહનોના છાપરા પરની જોખમી સવારી, પણ તંત્રની નથી ઉગડતી આંખ। અને હવે કચ્છી દાબેલીમાં ફેસ્ટિવલ ઓફર, ફ્રેન્ડ સર્કલ ફેમિલી અને પાર્ટી માટે 5 અને 10 દાબેલી લેનારાઓને મોહન રોટીવાલાની ધમાકેદાર ઓફર। હવે જોઈએ સમાચારો વિગતવાર। શરૂઆત કરીએ પારંપરિક ગરબા માટેની તાલીમના સમાચારથી। ગરબીના ભલેને મેગા આયોજન થતા રહે અને ખેલૈયાઓ દાંડિયાની ધમાલ મસ્તી કરતા રહે, પણ ગરબે ઘૂમતી મહિલાઓનું આ દ્રશ્ય તુરત જ આપણા હૃદયને સ્પર્શી જશે। કારણ તાળી સાથે સાહજિકપણે ગરબે ઘૂમતી આ મહિલાઓ પારંપરિક રીતે ગરબે ઘૂમવાની તાલીમ લઈ રહી છે। ભુજ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે યોજાયેલ નિઃશુલ્ક ગરબા તાલીમ વર્ગમાં ગરબા શીખવતા જ્યોતિબેન ભટ્ટની લાગણી અનુભવી। આ આયોજન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવે છે અને 21 તારીખથી 25 તારીખ સુધી સાંજે 4 થી 6 દરમિયાન અહીંયા આ ત્રણેય વસ્તુનું શિક્ષણ વર્ગ ચાલે છે। લોકોનો રિસ્પોન્સ ખાસ કરીને બહેનોનો ખૂબ જ સારો છે અને ભૂલાતા જતા આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે થઈને અમે વધારે એના તરફ ધ્યાન દઈએ છીએ કે માતાજીને માત્ર ને માત્ર માતાજીના ગરબા અને જૂના વખતના જે સ્ટેપો લેવાતા કે જે રીતે ગરબા ગવાતા એ રીતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। શીખવા માટે અહીંયા તો નાની બાલિકાઓથી લઈ અને લગભગ 60-65 વર્ષ સુધીની બહેનો આવે છે। એ બધાને પોતાની જરૂરિયાત મુજબના સ્ટેપ શીખવાડવા આવે છે કે બહેનોને કોઈને નૃત્યના કે ઘણી જગ્યાએ લોકો નૃત્યમાં ભાગ લેતા હોય છે તો એના પ્રમાણે એને સ્ટેપ શીખવાડવામાં આવે છે। ગરબામાં ભાગ લેતા હોય છે, ક્યારેક બહેનો ગ્રુપ બનાવીને આવે છે તો એ લોકોને એ પ્રમાણે શીખવાડીએ છીએ। એક બે બહેનો આવે છે તો એ લોકોને એ પ્રમાણે અમે શીખવાડીએ। પારંપરિક રાસ, દુહા અને છંદ સાથે સંકળાયેલો ભક્તિભાવ અને એમાં તાલ મેળવતી તાલીઓ આપણને માં આદ્ય શક્તિની આરાધનાનો જીવંત અનુભવ કરાવે છે। ભલે આજે અર્વાચીન ગરબીઓ થતી હોય, પણ એડવોકેટ સ્મિતાબેન વૈષ્ણવ કહે છે કે આપણી પ્રાચીન ગરબી આજે બેમિસાલ છે। આ એક ખૂબ જ સુંદર પ્રયાસ છે કે જેની અંદર સ્ત્રીઓની જે માનસિક એવી ગ્રંથિ હોય છે કે આ આપણે ન કરી શકીએ, ન કરી શકવા જેવી કોઈ વસ્તુ નથી, એની પ્રતીતિ કરાવવા, એની સાબિતી દેવા માટે નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે તમામ ગ્રુપની, એટલે ગ્રુપ ઇટ મીન્સ કે તમામ એજની બહેનોને આવરી લીધી છે કે જે એવું ધરાવતી હોય માનસિક કે ભાઈ આ અમે નહીં કરી શકીએ, પણ આપ અત્યારે આપે જે નિદર્શન કર્યું એમાં આપે જોયું જ હશે કે તમામ બહેનોનો પ્રયાસ ખૂબ જ સુંદર હતો। મારું વ્યક્તિગતપણે માનવું તો એવું છે કે જે પ્રાચીન ગરબીઓ છે, પ્રાચીન ગરબાઓ છે, એમાં જે ભાવુકતા જળવાય છે એ અત્યારે નવી અર્વાચીનમાં એમાં ભાવુકતા લુપ્ત થતી જાય છે। પરિણામે શોર બકોર જ જાજો વધી ગયો છે, વડીલો છે ઉપરાંત આપણી અત્યારની જનરેશનને પણ જૂના રૂડે ગરબે રમે છે માત અંબિકા એ જ્યારે વાગે છે ત્યારે અત્યારની જનરેશન પણ એ જ રીતે ઝૂમી ઉઠે છે। એ જ વસ્તુ સાબિત કરે છે કે એમાં ભાવુકતા છે, એનું કેટલું સામ્રાજ્ય છે। મોટેરાઓ પછી હવે વાત નવી પેઢીના બાળ ભૂલકાઓની। આજે અમે આપને બતાવીશું ભુજની મોમ સ્કૂલ દ્વારા બાળ ભૂલકાઓને ગરબાની પરંપરા સાથે સાંકળવાનો સ્તુત્ય પ્રયાસ। નવરાત્રીના તહેવારો સાથે આપણી ગુજરાતની સંસ્કૃતિ પણ સંકળાયેલી છે। આ દ્રશ્ય આપણને એ જ દર્શાવે છે, જોકે આ બધા જ ખેલૈયાઓ બાળ ભૂલકાઓ છે, પણ તેમના પહેરવેશ, રમત રમવાનો અંદાજ મોટેરાઓને પણ ગેલા કરી દે તેવો છે। મોમ સ્કૂલ દ્વારા ખાસ નવરાત્રીના આ આયોજન વિશે વાત કરતા ઉર્વી દાવડા। આજકાલ નવરાત્રીમાં યુનો પીપલ ફીલ કે થોડું ફ્લેક્સિબલ થઈને રમીએ એટલે ટ્રેડિશનલ આઉટફિટ્સને ઇમ્પોર્ટન્સ નથી અપાતા, તો અમને થયું કે શું કામ નહીં કે 2 વર્ષની ઉંમરથી જ એને ટ્રેડિશનલ ડ્રેસની એક હેબિટ પાડીએ કે એને ફીલ આપે ટ્રેડિશનલ ડ્રેસનો, કે આપણો કચ્છનો, આપણો ગુજરાતનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે
ઈ વર્લ્ડ ફેમસ છે કચ્છી ચણિયા ચોળી. તો આજે કચ્છી ચણિયા ચોળી ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટિશન રાખી હતી, સાથે સાથે દાંડિયા પ્લેઇંગ કોમ્પિટિશન પણ રાખી હતી. આટલા નાના છોકરા દાંડિયા તો રમી લે છે, પણ અમે આજે એ લોકોને અર્વાચીન ગરબા પણ રમાડ્યા કે એ લોકો આપણી જે જૂની પદ્ધતિ છે, જે હાથ તાળી છે કે હિંચ છે, એને પણ યાદ રાખી અને પોતાની સંસ્કૃતિને યાદ રાખે. વી એન્જોયડ અ લોટ, બધા છોકરાઓએ ખૂબ એન્જોય કર્યું. એન્ડ આઈ એમ ડેમ શ્યોર કે જો આપણે આપણા છોકરાઓને આપણું કલ્ચર શીખાડશું તો એ જનરેશન ટુ જનરેશન જીવતું રહેશે. થેન્ક યુ સો મચ. જય માતાજી. હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ ફ્રોમ ઉર્વી એન્ડ મોમ સ્કૂલ. બાળ ભૂલકાઓનો આ અંદાજ આપણા હૃદયને સ્પર્શી જાય તેવો છે. પારંપરિક વેશભૂષાની સાથે સાથે વાગતા ગુજરાતી ગરબાઓ અને આ તાલે ગરબે ગુમતા બાળકો, મોમ સ્કૂલનો આ ગોકુળિયો માહોલ બાળ ખેલૈયાઓને અને તેમના વાલીઓને પણ મોજ કરાવી ગયો. અનુભવીએ આ વાલીની અભિવ્યક્તિ. અમને બહુ જ ઉત્સાહ છે ને અમારા કરતાં છોકરાઓને બી બહુ જ ઉત્સાહ છે કે એ લોકોને નાનપણથી જ આવું બધું માહોલ મળે છે ને અહીંયા કરીને આપણી પ્રાચીન જે ગરબી છે એ બધું એના ઉપર વધારે લેવામાં આવે છે ને એના ડ્રેસ ગેટઅપ એ બધું એના એને લાગતું બધું હોય છે. છોકરાઓને એ ફાયદો મળે છે કે અત્યારથી જ એ લોકો ગરબી રમતા શીખી જાય છે, સાથે સાથે એને આપણે ખ્યાલ આવે કે આપણા માતાજી હોય એની આપણે ગરબી રમીએ છીએ, એ બધું એ લોકોને નાનપણથી સંસ્કાર મળે છે. જ્યારે બીજી મોટી ગરબી બધી લેટ નાઇટ થતી હોય છે એટલે છોકરાઓ જાગી નથી શકતા, ને આ મોર્નિંગ પ્રોગ્રામ હોય એટલે છોકરાઓ એકદમ ફ્રેશ હોય ને એ લોકો એન્જોય કરી શકે. નવલા નોરતામાં માં આશાપુરાની આરાધનાનો ઉમંગ ચારેકોર વર્તાઈ રહ્યો છે, ત્યારે જોઈશું ભુજના આશાપુરા મંદિરનો માહોલ અને હવે ઘેર બેઠા સવાર તથા સાંજની આરતી ઓનલાઈન નિહાળવા માટે ગોઠવાઈ રહેલ આયોજનની માહિતી. ઘટસ્થાપનની સાથે સાથે જ આદ્ય શક્તિ માં આશાપુરાના મંદિરે પ્રથમ નોરતાથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભુજ આશાપુરા મંદિરનું આ દ્રશ્ય છે. ભક્તોએ અહીં જગદંબા માં આશાપુરાના ચરણે પોતાનું શીશ શ્રદ્ધાપૂર્વક ઝુકાવ્યું હતું. જોકે આ વખતે ભુજ આશાપુરા મંદિરની સવાર અને સાંજની આરતીનું ઓનલાઈન પ્રસારણ કરવાનું આયોજન પણ બે દિવસમાં પૂર્ણ થઈ જશે. મંદિરના પૂજારી જનાર્દન દવે કચ્છનું સાથે વાત કરતા કહે છે કે જે માતાને પણ નથી જઈ શકતા અથવા તો ખાસ કરી કે ભુજથી જે ભુજના લોકલ જે માતાને જાતા હોય તેઓ તો અચૂક એ માથું નમાવી અને પછી જ પોતાની યાત્રાનો પ્રારંભ કરતા હોય છે. અને વધુમાં આ વર્ષે મંદિરના કાર્યકરો તરફથી દર્શન અને આરતી દરેક ચેનલો ઉપર જે આપણે જે છે લોકલ આપણી એમાં એ લાઈવ દર્શન લાઈવ આરતી બતાવવાનું પણ આયોજન કરેલ છે. હા, નેટ ઉપર મોબાઈલ ઉપર દરેક રીતે ઇન્ટરનેટ ઉપર રીતે આ લોકોનું જે આયોજન છે કે દરેક જે અત્યારના જે આધુનિક ઉપકરણો છે એમાં એનો લાભ લઈ શકે બધા. યુવા વર્ગોનું માનવતું જેન્સન્સ ફરી લાવી રહ્યું છે અદ્ભુત ઓફરની વણઝાર. જુઓ જુઓ આ રહ્યો ગ્રાહકો માટેનો ખજાનો. ટી શર્ટ 150 માં 1, 200 માં 2, ટી શર્ટ 399 વાળા 150 માં, ફેન્સી કોટન શર્ટ 399 વાળા 150 થી 799 વાળા 350 માં, ફોર્મલ શર્ટ 399 વાળા 150 થી 699 વાળા 350 માં, પાર્ટીવેર શર્ટ 699 વાળા 350 થી 1100 વાળા 550 માં, જીન્સ પેન્ટ 1499 વાળી 350 માં, કોટન પેન્ટ 899 વાળી 350 માં, ફોર્મલ પેન્ટ 749 વાળી 350 માં, ફોર્મલ સ્ટ્રેચ પેન્ટ 749 વાળી 550 માં, કોટન સ્ટ્રેચ એન્ડ નોન સ્ટ્રેચ પેન્ટ 999 વાળી 550 માં, નાઇટ પેન્ટ 599 વાળી 300 માં, નાઇટ સૂટ 799 વાળા 400 માં, કેપરી સૂટ 699 વાળા 350 માં, કોટન કેપરી 685 વાળી 350 માં, કોટન હાફ પેન્ટ 550 વાળી 300 માં, તથા ટેલરિંગનો અદ્યતન શોરૂમ, સૂટ ઇન્ડો વેસ્ટર્ન સૂટ, શેરવાની ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, બ્લેઝર વગેરે રેડી તથા ઓર્ડર મુજબ 1982 થી આજ સુધી અવિરત સફળતાના સોપાન સર કરતું કચ્છનું એકમાત્ર સ્થળ જેસન્સ મેન્સવેર, અનમ રિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ કચ્છ. મુકેશભાઈ મોબાઈલ નંબર 9492409039, વિરેનકુમાર 9871881, વેબસાઇટ એડ્રેસ www.jasonsmenswear.com.
માં આશાપુરાના દર્શન કર્યા પછી હવે અનુભવીએ પદયાત્રી કેમ્પ દ્વારા અનોખી સેવા કરતા માઈ ભક્તોનો સેવા ભાવ. નખત્રાણાથી માતાના મળ વચ્ચે મથલ પાસે ભુજના શિવશક્તિ ગ્રુપ દ્વારા વિશાળ પાયે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાય છે. જાણીતા રાજકીય અને સામાજિક આગેવાન દેવરાજભાઈ ગઢવીના માર્ગદર્શન તળે યોજાતો આ કેમ્પ અનેક રીતે વિશિષ્ટ છે. અહીં પદયાત્રીઓ માટે ખાસ ગરમા ગરમ કચ્છી ભાણું પીરસાય છે. સ્વયં સેવકો હોંશે હોંશે પદયાત્રીઓને બાજરાના રોટલા, ઘી, ગોળ, મરચાનું દેશી ખાણું પીરસે છે. જય માતાજીનો સેવાનો નાદ અહીં અનુભવાય છે. પદયાત્રી સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રસોઈ બનાવવા મહિલાઓ સતત સેવા આપે છે. 24 કલાક સુધી આ રસોડું ધમધમે છે. અહીં દરેકની ભાવના એક છે કે સાથે મળીને પદયાત્રીઓની સેવા કરવી. જોકે આ સેવા કેમ્પમાં આપણા હૃદયને સ્પર્શે તેવું વધુ એક આયોજન છે, અહીં દરરોજ કરાતી આરતી. કેમ્પ દરમિયાન માં આશાપુરાને શ્રદ્ધાભાવ સાથે આરતી કરીને પદયાત્રીઓ વંદન કરે છે. ભક્તિભાવ પૂર્ણ વાતાવરણ સાથેનો સેવાભાવ દરેકને સ્પર્શી જાય તેવો છે. પદયાત્રી સેવા કેમ્પ દરમિયાન દેવરાજભાઈ ગઢવી સતત અહીં હાજર રહીને પદયાત્રીઓની સેવા કરે છે. સેવા કેમ્પમાં આ વખતે તેમની સાથે નગરસેવક હિતેશ મહેશ્વરી, ચંદ્રકાંતભાઈ ગોર અને જય ચંદ્રકાંતભાઈ ગોર જોડાયા હતા. મથલમાં ઘણા વર્ષોથી સેવા કેમ્પ યોજતા દેવરાજભાઈ ગઢવી કહે છે કે અમારો પ્રયાસ છે પદયાત્રીઓને ગરમા ગરમ ભોજન, મેડિકલ સારવાર મળે. આ સેવા કેમ્પમાં મિત્રોનો સહયોગ અને મા આશાપુરાના આશીર્વાદ સાથે સેવા આપતા સ્વયંસેવકોની સેવા સતત મળતી રહે છે. એક બાજુ માઈ ભક્તો માટે સુંદર સેવાનું આયોજન થઈ રહ્યું છે, બીજી બાજુ દર્શન કરીને પરત ફરતા માઈ ભક્તો રામ ભરોસે પ્રવાસ કરી રહ્યા છે. જીવન અને મોત વચ્ચે અંતર કેટલું! પૂરપાટ દોડતા પ્રવાસી વાહનોના છાપરા ઉપરનું આ દ્રશ્ય નિહાળીને આપણા દિલમાં પણ એક થડકારો નીકળી જાય. અરે ભગવાન, આવી રીતે રામ ભરોસે સવારી! માતાના મળતી પરત ફરતી પ્રવાસી બસોમાં આ રીતે પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ખાનગી લક્ઝરી બસો તો સમજ્યા, પણ એસટી બસોની પણ આ જ હાલત છે. હવે આમાં ક્યાં છે સલામત સવારી? ક્યાં છે માર્ગ સુરક્ષા સપ્તાહના નિયમોનું પાલન? પ્રવાસીઓની સંખ્યા જો વધુ હોય તો તંત્રએ વધુ બસો દોડાવવી જોઈએ, પણ આ રીતે પ્રવાસીઓના જાન જોખમમાં રાખીને વાહનો દોડાવવા કેટલા યોગ્ય છે? જાહેર હિતના પ્રશ્ને જ્યારે કચ્છ ન્યૂઝે ભુજ એસટી ડેપોના મેનેજરનો સંપર્ક કર્યો તો તેમણે કંઈ પણ બોલવાના બદલે મૌન રહેવું પસંદ કર્યું. માર્ગ અકસ્માતો સામે એક બાજુ કેન્દ્ર સરકાર ચિંતિત બની નવા કાયદાઓ ઘડે છે, બીજી બાજુ ખુલ્લેઆમ સરકારી તંત્રો જ માર્ગ સલામતીની ઉપેક્ષા કરે છે. હવે કચ્છી દાબેલી ઉપરની ફેસ્ટિવલ ઓફર ધૂમ મચાવવા તૈયાર છે. આજે અમે આપને બતાવીશું દાબેલીના વેપારમાં પ્રખ્યાત મોહન રોટીવાલાની સ્પેશિયલ ફેસ્ટિવલ ઓફર. જે લોકો દાબેલી ખાવાના શોખીન છે તેમના માટે મોહન દાબેલી વાળાનું નામ જાણીતું છે. ભુજના હોસ્પિટલ રોડ ઉપર દાબેલીનો વ્યવસાય કરતા મોહન દાબેલી વાળાએ આ વખતે દાબેલીના વ્યવસાયમાં ફેસ્ટિવલ ધમાકા ઓફર કરીને હલચલ મચાવી દીધી છે. મોહનની દાબેલીનો ટેસ્ટ આમ તો સૌની દાઢે વળગેલો છે. ફેસ્ટિવલ ધમાકા દ્વારા મોહનની દાબેલી માટે સ્પેશિયલ ઓફર લોન્ચ કરાઈ છે. ફેમિલી, ફ્રેન્ડ સર્કલ કે પાર્ટી માટે દાબેલી ખરીદનારાઓને મોહનની દાબેલીની ફેસ્ટિવલ ઓફરનો લાભ લેવા અપીલ કરતા મોહનભાઈ કોર. દિવાળી ને નવરાત્રીને લીધે 10 દાબેલીની ખરીદી ઉપર 1 દાબેલી ફ્રી, સાથે વ્હાઇટ કાજુ પેકેટ ફ્રી. 5 દાબેલીની ખરીદી ઉપર 1 વ્હાઇટ કાજુ પેકેટ ફ્રી. અમારી કોઈ પણ આઈટમ 10 ખરીદી ઉપર 1 આઈટમ ફ્રી આપવામાં આવશે. 1 મહિનો ફક્ત પૂરતું દિવાળી લાભ, ગ્રાહક લાભ લે એવો અમારી ઈચ્છા છે. અમારી પાસે ગરમ બટર દાબેલી છે, ટેસ્ટફૂલ કડક છે, ડ્રાયફ્રૂટ કડક છે, ચીઝ દાબેલી છે, ભેળ છે, ભેળ વાળી દાબેલી છે, જૈન ગરમ કેળાવટ દાબેલી છે. શું કહેશો લોકો આના માટે? મેં કહી કે પૂરેપૂરો 1 મહિનો પૂરો તમે લાભ લ્યો. અને હા, ટેસ્ટી દાબેલી ખાવાના દીવાનાઓ માટે હવે એમ કહીએ કે અચ્છે દિન આ ગયે હે. મોહનની દાબેલી આજે સમગ્ર કચ્છમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે ફેસ્ટિવલ ઓફર દરમિયાન હોસ્પિટલ રોડ ઉપર તેમને ત્યાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે. રે આનંદભાઈ,
મારો દીકરો પ્રેમ છે ને એમબીબીએસ માં ગોલ્ડ મેડલ જીત્યો છે સુરેશભાઈ તમને ખબર છે મારી ટ્વિંકલ પણ એમબીબીએસ કરી રહી છે એ સાંભળો છો બેની જોડી કેવી સરસ લાગે છે ને ઓ સુરેશભાઈ અરે જગદીશભાઈ આવો આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા હા એ પૂરા થવા આવ્યા છે બરાબર તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું અરે થઈ જશે ઓકે અરે હા આનંદભાઈ આપણે સગાઈનું મુહૂર્ત કરાવ્યું સુરેશભાઈ પહેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો પછી આપણે સગાઈનું મુહૂર્ત કઢાવશો જ્યારે તારો પ્રેમ પોતાનું ઘર બનાવશે ને ત્યારે હું તારો વાત એને સામેથી સોંપીશ શા માટે આટલા નિરાશ થાવ છો હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ સારી યોજના છે જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું ખરેખર મધ્યમ વર્ગ ને ઉપયોગી એવી યોજના છે ઘરનું ઘર બની જાય સર ઘર કોને કહેવાય ખબર છે ઓધવ હોમ સેવા કારણ કે ઓધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે બહુ અને એ મકાનની કિંમત પણ વધે છે સમજો એટલે હવે આપણે આળસ નથી કરવી અને ઓધવ હોમ્સમાં મકાન નોંધાવી નાખવાના છે શિક્ષકો દ્વારા મુગ્ધ વયની તરુણ વિદ્યાર્થીનીઓની કરાતી છેડતીનો મુદ્દો ભુજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે શાળામાં વિદ્યાર્થીઓની છેડતી કરતા પુરુષ શિક્ષકો સમાજ માટે શરમરૂપ છે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં છેડતીના મુદ્દે શિક્ષકો ચર્ચામાં છે આ સંદર્ભે મીડિયાએ જ્યારે શાળાના આચાર્ય પન્નાબેન ઠક્કરને પૂછ્યું તો તેમણે શું કહ્યું આપ જાતે જ સાંભળો આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એ 1950 થી કાર્યરત છે સાડા છ દાયકા જૂની સ્કૂલ છે બહુ સારી ગૌરવવંત નામ ધરાવતી શાળા છે અને અહીંયા જે ફરિયાદ જે આ વખતે આવી છે એ લગભગ 3 શિક્ષકો વિરુદ્ધ જાતીય સતામણી બાબતે જ ફરિયાદ આવેલી છે જેમાં અમને જે રીતે પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે અહેવાલ આપવાનું છે એ અહેવાલો અમે લોકોએ આપી દીધા છે અને અત્યાર સુધીમાં 3 શિક્ષકોની આ રીતે ફરિયાદ આવેલી છે અત્યારે 1788 વિદ્યાર્થીનીઓ આ શાળાની અંદર ભણે છે જે એક શિક્ષકની પહેલી જે ફરિયાદ આવેલી હતી એમાં 10 વિદ્યાર્થીનીનું નામ આવ્યું હતું અને અત્યારે જે ફરિયાદ આવી છે એમાં અત્યારે મતલબ આમ તો એ ફરિયાદ જૂની છે ખૂબ 25-3 છે એ ફરિયાદ 25-3-2014 અને મને જે મળી છે એ આજથી 3 દિવસ અગાઉ મળી છે અને એમાં જે વિદ્યાર્થીનીઓ છે એ 11 અને 12 વિદ્યાર્થીનીઓ છે મને જે ફરિયાદ મળેલી છે એમાં જેડી સિજુ જે છે એમના પ્રત્યે આક્ષેપ થયેલા છે બાકી જે 2 શિક્ષકોની ફરિયાદ આવી છે એ મારા સુધી મને નથી મળી એ ઓફિસમાં અથવા તો જે તે વર્તમાન પત્રની કચેરીમાં મળી હોય તો મને ખ્યાલ નથી એવા કયા શિક્ષક હતા જે અહીંયા આવ્યા અને બદલી થયા અને આ ફરિયાદ સંદર્ભે બદલાયા પહેલાનો કિસ્સો છે અને પહેલા હવે એક્ઝેક્ટ ત્યારે હું આ શાળામાં નહોતી એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી એક સુવઈની જે વાત છે સુવઈના શિક્ષકની વાત છે હા હા એ તો એસી સોની છે એમનું નામ તો આપણે આ શાળામાં હતું એના વિરુદ્ધ જે કંઈ ફરિયાદ થઈ હતી એ ફરિયાદ અનુસંધાને મેં તપાસ પણ કરેલી હતી અને એ શિક્ષકને એલર્ટ પણ કરી દીધેલા હતા અને ત્યારબાદ છોકરીઓએ પણ એના માટે સંતોષ બતાવ્યો હતો એમને પણ મેં પૂછ્યું હતું અને પછી એ વાતને તો 1-1.5 મહિના જેવો સમય થઈ ગયો ત્યાર પછી આ ઓચિંતાની મારી શાળામાં કોઈ જ ફરિયાદ નથી આવી મને કોઈ વાલી પ્રત્યેથી ફરિયાદ નથી આવી પણ સીધું જ આ સંદેશમાં આવ્યું છે એટલે
ઘણી જ ગંભીર ઘટના ગણાયા. એક શિક્ષક જો આવું કરતા હોય તો એ બહુ ગંભીર ઘટના છે, પણ આ કરતા હોય કે ન કરતા હોય એ હું નથી કહી શકતી. સાચું. એટલે એક મહિલા પ્રિન્સિપાલ તરીકે આપ શું ઈચ્છો છો? શિક્ષકો, પુરુષ શિક્ષકો પાસેથી આપને શું અપેક્ષા છે? મહિલા શિક્ષક તરીકે આપણે, હું એમ ઈચ્છું કે આ શાળાની અંદર મહિલાઓ જો કામ કરે તો વધુ સારું. એટલે પુરુષ શિક્ષકો પાસે આપને શું અપેક્ષા છે? પુરુષ શિક્ષકો જેમ મહિલા શિક્ષકો ભણાવે એમ જ ભણાવે, અભ્યાસ જેમ અમે કરાવતા હોય એમ જ એ લોકો કરાવે. એમને કોઈ એવું કામ, એવી ફરજ, એવી તો કામ સોંપ્યું નથી ને કે બીજું કોઈ કામ કરે. એમને ભણાવવાનું જ કામ છે, ભણાવવાનું પૂરતો સંતોષ આપે એવી જ અપેક્ષા હું રાખું એમની પાસે. હા, ડિસિપ્લિન જે રીતે શાળામાં જળવાતું હોય એ રીતે દરેક ડિસિપ્લિનથી જ રહે અને પોતાના પિરિયડ પૂરતું જ કામ રાખે, વધારાની કોઈ પણ છોકરીઓ સાથે કે વાત ન કરે એવી હું અપેક્ષા રાખું. જો આવું થતું હોય તો એને શિક્ષા ચોક્કસ થવી જોઈએ, એને પગલાં એના તરફ એજ્યુકેશન કચેરી તરફથી કે ગવર્મેન્ટ તરફથી લેવાવા જોઈએ એવું હું ઈચ્છું. અંદાજિત 1800 દીકરીઓ જ્યાં ભણે છે એ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં છેડતીનો મુદ્દો ચર્ચાતો રહે છે. તેનું કારણ ફરિયાદ છે. દબાતા સુરે ફરિયાદ થાય છે. આચાર્ય પન્નાબેન ઠક્કર મીડિયાના પ્રશ્નો સંદર્ભે ખુલાસાઓ તો કરે છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્કાળજી પણ વર્તાય છે. અહીં પ્રશ્ન આપણી મુગ્ધભાઈની દીકરીઓની સલામતીનો છે. ગુરુજનો જો દીકરી સમાન વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક કરે તો તેમને અટકાવે કોણ? સમાજ અને વાલીઓએ જાગૃત બનવું પડે ને તંત્રને ઢંઢોળવું પડે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.